હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને, કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10, અને નૈત્રી બેન ગયા છે સ્કૂલે, એન પપ્પા નૈત્રી બેનને સ્કૂલે મૂકવા ગયા, અને મેં પણ જો બધા જ કામ કરી નાખ્યા છે. કચરા પોતા, વાસણ તો ન હોય છોકે એટલા બધા, પણ કપડાં ધોવાઈ ગયા, ફળિયા ધોવાઈ ગયા, ટોયલેટ બાથરૂમ બધું ધોવાઈ ગયું, અને હું પણ તૈયાર થઈ ગઈ છું આજે. તો તૈયાર એટલે કે થોડું ઘણું બસ ટાપક ટીપક કર્યું છે, લિપસ્ટિક ને બધું તમે જુઓ છો, કારણ કે આજે મારે છે ને બર્થડેનો વિડીયો બનાવવાનો હતો. ફરમાઈશ હતી કે બેન વિડીયો બનાવીને મોકલો, એ બેનનો બર્થડે હતો, અને બસ જો એ વિડીયો પણ બનાવી નાખ્યો છે, અને કામકાજ પતી ગયા છે. નૈત્રી બેન આવે એ પહેલાં બધા કામ પતાવી. આવ્યું તું? આવી બે ચોટલી વાળી ગઈ ગઈ તો કામ, બે ચોટલી વાળી પાગલ. બર્થડે નો વિડીયો બનાવવાનો હતો એટલે લિપસ્ટિક કરી. તું હું ના કામ કરો એવું કરો ગાંડું તેમાં. બે રોટલી કરી, છાસ નો શીશો ભર્યો, અને અથાણું પાણી નો બોટલ બધું લઈ, અને બેન અત્યારે જાય છે ગાર્ડન માં બે બાપ દીકરી. જો વાગી ગયા છે 4, અને 3 માંથી એકે યાદ તો હોતા નથી, ન નૈત્રી હતી કે ન એને પપ્પા હતા કે ન હું હતી. અને 4 વાગે હું તો છો કે ઉપર એમને ખાલી પડી હતી, વિડીયો એડિટ કરતી હતી, અને હવે નીચે આવી એમ પપ્પાએ ચા પાણી પી લીધા. મારે તો હજી એમ કહું ને કે નિર્જળા છે સવારના, મેં હજી પાણી એ પીધું નથી અને જ્યુસ એ પીધું નથી. અને આજે તો એમાં એવું છે કે પાલક છે નહીં, એટલે આજે દાડમનું જ્યુસ લઈ લઈશ ખાલી, કારણ કે 4 વાગ્યા છે અને હું ઉઠી સવારે 7:30-8 ઉઠી હતી, બહુ યાદ નથી આજે તો કેટલા વાગ્યા હતા એ. અને અત્યારે 4 વાગ્યા છે, પણ એમ એવું છે કે કાલે મેં બપોરે શાકભાત ખાધા હતા ને, એટલે આજે તો મારે ખેંચવાનું જ હતું, એટલે 4 વાગી ગયા છે. હવે જ્યુસ લઈ લઉં તો હાલે, ઘણી કલાક થઈ ગઈ છે, પણ હવે જ્યાં સુધી ભૂખ નથી લાગતી ત્યાં સુધી ખેંચું છું, અને ભૂખ લાગશે ત્યારે દાડમનું જ્યુસ લઈ લઈશ, ને પછી ફ્રૂટ ને એવું બધું લઈશ. સારું, હાલો તો રેજો કન્ટિન્યુ. 4:30 વાગી ગયા છે, અને હું જો અત્યારે નિર્જળા છોડું છું મારા
અને આ મેં લીધું છે દાડમનું જ્યુસ. તો ચાલો બધા જ્યુસ પીવા. વેરી ગુડ, વેરી ગુડ. ઓ નહીં, તાળી. 1 2 3 4 5 6 7 8 9 10 6 7 8 9 6 બધુંય આવડી ગયું. એટલે આને તો જો, હા બધુંય આવડી ગયું. આ છોકરી તો હોશિયાર થઈ ગઈ. જો 7:30 7:30 જેવું થવા એવું છે. અને આ બે બાપ દીકરી આવ્યા ગાર્ડન માંથી. ગાર્ડન માં તો રહી નહીં અત્યારે લગી તું. હજી ધરાણી નથી, હજી પાછી રાત્રે જમીને જઈશ ગાર્ડન માં આખો દી. તો પછી દીકરા માં કઈ લિમિટ હોય, મારે શાક બનાવવું છે. શાક જા, શાક માં શું લઈ આવ્યા? જા બધી લઈ આવ્યા, આટલા બધા ગાંઠિયા લઈ આવ્યા. જો નહીં રીતા પપ્પા પપૈયું લઈ આવ્યા. જો પછી આમાં તારા હાટું તરબૂચ, ઓહ કેટલું બધું લઈ આવ્યા. જો તો મૂળો ને રીંગણા ને આ માંડવી કાચી ને કેન્ડી ન લઈ દીધી કારણ કે વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું. કારણ કે રસ તો કેટલા દિવસ મળતો નથી, મજા આવતી નથી. ખીચડી ખાધી. બસ જો હવે આ તરબૂચ ને પપૈયું એવું પડ્યું છે ને બધું ખાઈ લે. હેલો એવરીવન, તો ચાલો કોમેન્ટ ના જવાબ પણ આપી દો. તો વનિતાબેન કહે છે કે હેલો જાગૃતિબેન, હું આ સિસ્ટમ 15 દિવસથી કરું છું. 6 કલાકના નિર્જળા પણ કરું છું, મને મજા આવે છે. પણ મને ફાઇબ્રો મેલ્જિયા છે, તો મારે આજથી ફરજિયાત સવારે 1 ગ્લાસ પાણી સાથે દવા લેવાની છે. તો દવા લઈને નિર્જળા કરી શકું? તો તમારે ફરજિયાત દવા લેવાની છે એટલે દવા લઈને પછી તમે નિર્જળા ન કરતા, પણ દવા લીધા પહેલાં 1 કલાક 2 કલાક જેટલા કરી શકો ને એટલા કરજો. ટૂંકમાં દવા લીધા પછી નિર્જળા તમે નહીં કરી શકો, કારણ કે દવા લે એટલે પેટમાં લોચા વળે ને એવું બધું થાય દવાથી. એટલે તમે દવા લીધા પહેલાં તમે 1 કલાક 2 કલાક જેટલા કરી શકો એટલા કરજો, અને પછી તમે દવા લઈ લેજો. અને પછી આખો દિવસ તમે તાર ભીખા નથી રહેતા, ન રહેતા તમે આખો દિવસ ફ્રૂટ ને એવું બધું લીધા કરજો, થોડું થોડું કલાકે કલાકે. જ્યારે ભૂખ લાગે ત્યારે, ટૂંકમાં જરૂર પડે ત્યારે રાંધેલું ભલે તમે એક જ ટાઈમ ખાઓ, પણ ભૂખ લાગે ને ત્યારે આ બધું કાચું ખાધા કરજો તમને જે ભાગે. કારણ કે તમારે કંઈક પ્રોબ્લેમ વધારે છે, કંઈક તમે વચ્ચે વાત કરી હતી, એટલે તમે આ સિસ્ટમ ધીરે ધીરે કરજો. તા ભલે વજન તો ઉતરશે, ધીરે ધીરે ઉતરશે. એટલે તમે તમારું ધ્યાન રાખી તમારી બોડીનું, અને પછી જે કરો એ બધું પછી કરજો. દીદી, હું તારાબેન ભુજથી છું. દીદી, તમારા બ્લોગ રોજ જોઉં છું. મારો વજન 86 કિલો હતો, તમારી ડાયટ કરું છું. 15 દિવસમાં મારો વજન 4 કિલો ઉતરી ગયો છે. દીદી, તમે મારા ભગવાન થઈને આવ્યા છો. અરે ના બાપાના, એવું કાંઈ નથી. હું તો મારો અનુભવ શેર કરું છું, કારણ કે મારો વજન ઉતર્યો છે. એટલે મેં કીધું આ વિડીયો શેર કરું, જેથી કરીને લોકોને ફાયદો થાય. જે લોકો ઓબેસિટીથી પીડાતા હોય, ઘણા બધા રોગ હોય, તો આપણે એમ કહીએ કે 10-20%, 30%, 40% જેટલું કરીએ એટલું ફાયદો જ છે, નુકસાન તો કાંઈ છે નહીં. એટલે હું મારા વિડીયો રોજ શેર કરું છું અને ડેઇલી રૂટીન પણ નાખું છું, જેથી તમને લોકોને આઈડિયા આવે કે આ રીતના આ સિસ્ટમ કરી શકાય છે.
એટલે બસ તમારો 86 કિલો હતો, એમાંથી તમારો 4 કિલો ઉતરી ગયો 15 દિવસમાં. તો ખૂબ સારી વાત છે, તમને ખૂબ ખૂબ અભિનંદન. સિસ્ટમ ચાલુ રાખજો એટલે વજન ઉતરી જશે, એટલે મજા જ આવશે. પછી પટેલ મંજુલાબેન કહે છે કે તમારા વિડીયો મને ગમે છે અને ગ્રીન જ્યુસ સિવાય બીજો ઉપાય બતાવો, કારણ કે પીસવાની તકલીફ છે ઘરમાં. અચ્છા, એવું છે, પીસવાની તકલીફ એટલે એમાં હું કંઈ સમજી નહીં, કારણ કે ગ્રીન જ્યુસ છે તમે એમ કહું, અને હું એમ કહું કે પાંદડા તમે અલગથી ખાજો અને દાડમ તમે છાલ સાથે અડક અલગથી ખાજો, તો એ બધું તો શક્ય નથી, કારણ કે દાડમના દાણા આપણે અલગથી ખાઈ શકીએ, હાલો પાંદડા અલગથી ખાઈ શકીએ, પણ છાલ કેમ ખાવી, કારણ કે છાલ છે એ જ મહત્ત્વની છે, છાલ સાથે આપણે જ્યુસ કરીએ એ જ. તો એમાં તમારે તમને કેવી રીતના કહેવું કે બીજો કોઈ ઉપાય, એટલે ગ્રીન જ્યુસ ફરજિયાત છે, એટલે બીજો કોઈ ઉપાય છે જ નહીં, ગ્રીન જ્યુસ તો તમારે લેવું જ પડે તો જ તમારું બોડી ડિટોક્સ થાય, હું તો એમાં તો તમને કંઈ ન કહી શકું. જય માતાજી, હું અંજલીબેન, મારે પેટ ઘટાડવું છે અને તમારો ડાયટ પ્લાન મને ગમે છે અને નૈત્રી ટીચર બનશે, અત્યારથી એક્ટિંગ કરે છે. એટલે તમારે પેટ ઘટાડવું છે ને બેન, તો તમે આ સિસ્ટમ કરો. પેટ તમારું છે ને અઠવાડિયાની અંદર હલકું હલકું લાગવા માંડશે, તમે એનીમાં સરખો લેવાશે, અને આખો દિવસ તમે રો ફૂડ ઉપર રહેશો અને રાત્રે તમે 30% જ લેશો ને રાંધેલું, એટલે ઓટોમેટિક તમારું પેટ છે ને આમ પોચું પોચું ઢીલું ઢીલું પેટ લાગવા માંડશે. જે કઠણ કઠણ પેટ રહેતું હોય ને એની જગ્યાએ સાવ ઢીલું ઢીલું, એમાં સવારનો એનીમાં લઈ લેશો ને અને પછી જે બપોર સુધી નિર્જળા કરશો ને ત્યાં તો તમારું પેટ સાવ ખાડામાં વહી જશે. અત્યારે મારે એવું થાય કે જરાકે મને એવું લાગે ને કે પેટ બહાર નીકળું છે, એટલે હું છે ને સાવ રો ફૂડ ઉપર વહી જાઉં. અઠવાડિયામાં 3 દિવસ રાંધેલું ખાવ ને 3 દિવસ રો ફૂડ, રાત્રે રો ફૂડ જ લઈ લો, એ મારું પેટ પાછું અંદર વહ્યું છે. એટલે તમે આ રીતના કરો અને પછી જો ન થાય ને, ઘણાને પેટની ચરબી બહુ વધારે હોય તો આપણે હળવી હળવી એક્સરસાઇઝ કરવી પડે, સિટઅપ છે એવું બધું કરવું પડે. એટલે તમે ટ્રાય કરો, પેટ ઉતરી જશે. ને પછી જો તમને એવું લાગે કે હજી પેટ બહાર દેખાય છે તો પછી હળવી હળવી એક્સરસાઇઝ કરી લેજો, એમાં કંઈ વાંધો નહીં. હું હેતલબેન વાંકાનેરથી, ડૉક્ટરે મને વજન ઉતારવાનું કીધું છે, ડાયાબિટીસ આવે છે અને તમારા વિડીયો જોઈને ચા મૂકી દીધી, એનીમાં લઉં છું સવાર સાંજ, રાત્રે એક ટાઈમ જમું છું અને એ પણ અડધો રોટલો, 20 દિવસથી આ ડાયટ કરું છું અને મજા આવે છે દીદી. આ ડાયટ કોઈ પણ કરશે ને કોઈ એમને કે મને મજા નથી આવતી, હું 4 વર્ષથી આ ડાયટ છોડી જ નથી આવતી, કારણ કે આમાં મજા જ એટલી આવે છે, શરીર હલકું ફૂલકું લાગે, સ્ફૂર્તિ લાગે અને આપણે એમ કહેવું કહું ને એનર્જી ડબલ લાગે, આપણે જેટલું કામ કરી શકતા હોય એનાથી ડબલ કામ કરીએ. હું ટૂંકમાં પહેલાં હું કાંઈ નથી કરી શકતી જ્યારે બીમાર હતી ત્યારે, અને અત્યારે જો આ મારા ઘરના કામ તો કરું જ છું ટૂંકમાં બધાય, ભલે રસોઈ મારે કરવાની હોતી નથી પણ એની જગ્યાએ બીજું કામ, પાંદડા ધોવાના છે, ગ્રીન જ્યુસ બનાવવાનું છે, પછી કંઈક રેસીપી બનાવવાની છે, નૈત્રી માટે શીરો છે, રોટલી છે, નૈત્રીને જે ખાવું હોય બનાવી દઉં, એટલે ટૂંકમાં એટલું તો કામ હું કરી શકું છું. પહેલાં તો હું એટલું નથી કરી શકતી, મારું કામ એ હું નથી કરી શકતી પહેલાં, એટલે ટૂંકમાં આ સિસ્ટમમાં મજા જ આવે છે, તો આપણે શું કામ છોડવી જોઈએ. અને આપણે અમે આટલા વર્ષો તો ખાધું જ છે, 3 ટાણા 4 ટાણા 5 ટાણા બધું ખાઈ લીધું છે, કંઈ ખાવામાં બાકી નથી રહ્યું, તો અત્યારે હવે થોડુંક 30% ખાઈ લઈએ છીએ તો આપણને સંતોષ એ થઈ જાય છે અને મજા આવે છે, એટલે તમારો વજન એ ઉતરશે ને તમને ડાયાબિટીસમાંય ફાયદો થશે. સિફાન સોરા આઈડી છે ને, હેલો બેન, મારી કોમેન્ટનો જવાબ કેમ ન આપ્યો કે આ ડાયટ કરવા કરીએ ત્યારે હેર ફોલ કેમ થાય છે તે કયો ને બેન? તો બસ કાંઈ નહીં, મેં પહેલાંય કીધું હતું અને પાછું પણ કહું છું કે આપણે આ ડાયટ સિસ્ટમ કરીએ એટલે બોડી ડિટોક્સ થતું હોય એટલે હેર ફોલ થાય, એ બધા બોડી ડિટોક્સ થવાના જ સિમ્ટમ્સ છે. ઘણાને વાળ ખરી જાય ત્યાં પાછા વાળ પણ આવે છે, પાછા વાળ ઉગે છે, એટલે એ ચિંતા ન કરતા બોડી ડિટોક્સ થાય એટલે હેર ફોલ થાય જ. અને આમ પણ જો અત્યારે ઘણા લોકો એવા છે કે ડાયટ નથી કરતા, એ લોકોને હેર ફોલ થાય છે મોટા ભાગના, એમ કહું ને કે 100માંથી 80 લોકોની એવી ફરિયાદ હશે, 80% લોકોની કે અમારે હેર ફોલ થાય છે. હવે એ લોકો તો ડાયટ નથી કરતા તોય થાય છે, કારણ કે અત્યારે પાણી એવું આવે છે, પછી આપણો ખોરાક છે બધો દવાવાળો છે, કાંઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ બધા પેસ્ટિસાઇડવાળા છે જ, કોઈમાં એવું નથી કે આપણે દવા વગરની છે કોઈ વસ્તુ, એટલે હેરફોલ તો થવાનો જ છે, એટલે એ ચિંતા ન કરતા ને આપણે હેરફોલની ચિંતા કરશું તો વજન નહીં ઉતરે. હેરફોલ થાય છે એટલે બોડી ડિટોક્સ થાય છે, ચિંતા ન કરતા. પછી ગ્રીષ્માબેન ત્રિપાઠી કહે છે કે પણ પાણી વગર નથી રહેવાતું, એનું શું કરવું એ સમજાવો ને, ફેમિલી છે તો વર્ક કર્યા વગર ના ચાલે, સવારે ઉઠતા જ 2 ગ્લાસ પાણી પીવું પડે છે, એટલી તરસ લાગી હોય છે. તો એમાં એવું છે
ગ્રીષ્માબેન કે પાણીની તરસ આપણને લાગે છે ને એનું કારણ છે કે આપણે રાંધેલું ખાઈએ છીએ. આપણે એસિડિક ફૂડ ખાઈએ છીએ ને એટલે જ તરસ લાગે છે. આપણે આલ્કલાઇન ફૂડ ખાઈએ ને તો આપણને તરસ ન લાગે. અત્યારે મને તરસ લાગતી જ નથી. હું સવારથી બપોર સુધી તો એમને હોય અને હું જો કે કામ મારા કરું જ છું, સાવ આરામ નથી કરતી, કામ કરું જ છું મારા, એટલે તો મને તરસ લાગવી જોઈએ ને. પણ હું છે ને રાંધેલું 30% જ રાત્રે ખાઉં છું. આખો દિવસ રો ફૂડ ઉપર રહું છું કારણ કે એ બધા ફ્રૂટમાં છે, આપણે શાકભાજીમાં છે, બધામાં પાણી છે, એટલે આપણને પાણીની જરૂરિયાત પૂરી થઈ જાય છે અને પાણીની તરસ પણ લાગતી નથી, પેટ ભરાઈ જાય છે એટલે ભૂખી નથી લાગતી. એટલે તમે શરૂઆત કરશો ને પછી તમને તરસ નહીં લાગે. શરૂઆત નથી કરી ને ત્યાં સુધી તો, કારણ કે ત્યાં સુધી આપણે રાંધેલું જ ખાઈએ છીએ. હવે રાંધેલું ખાવાનું બંધ કરીએ અને આપણે રો ફૂડ ઉપર જઈએ ધીરે ધીરે કરતાં કરતાં. આપણને ભલે હું એમ કહું છું કે તમે 6 કલાકના ડાયરેક્ટ ન કરી શકો, એટલે જ કહું છું કે 2 કલાકના કરી લો, 2 કલાક પછી ગ્રીન જ્યુસ લઈ લો અને પછી તો પાણી તમે પી જ શકો છો. પછી ધીમે ધીમે તમને આદત પડશે, પછી 2 કલાકમાંથી 4 કલાક થશે, બોડી ડિટોક્સ થતું જશે અને આપણું બોડી છે એ આલ્કલાઇન બોડી બની જશે, એટલે પાણીની તરસ પણ નહીં લાગે અને ભૂખ તો આપણે બધું ખાઈએ છીએ એટલે ભૂખ તો લાગવાની જ નથી. એટલે આ રીતના તમે સ્ટાર્ટ કરશો ને પછી તમને પાણીની તરસ નહીં લાગે. શરૂઆતમાં એમ જ હોય, હું એ શરૂઆતમાં લોટો એક પાણી પી જતી. તમે 2 ગ્લાસ પીવો છો ને, હું તો લોટો એક ગરમ પાણી કરી અને એ હું પાણી પીતી. એટલે શરૂઆતમાં તો એવું થાય જ, પણ આપણે શરૂઆત કરીએ, સ્ટાર્ટિંગ કરીએ, ધીમે ધીમે બોડી આપણું એક્સેપ્ટ કરે, પછી નથી વાંધો આવતો. અને આમાં જો ઘણા લોકો ડાયટ કરે જ છે, ઘણા લોકો એમ કહે છે કે મેં પહેલા દિવસથી 6 કલાકના નિર્જળા કર્યા, 7 કલાકના કર્યા, તો એ લોકોએ કોઈ બેઠા તો નહીં રહેતા હોય, એ લોકોને કામ તો કરતા જ હશે ઘરનું, ભલે નાનું મોટું ઓછું ઘણું કામ તો હોય જ બૈરાઓને. એટલે એ લોકો જો કરી શકે છે તો ટૂંકમાં હવે એને આદત પડી ગઈ, ધીમે ધીમે કરી અને પછી આ સિસ્ટમ ઉપર આવી ગયા, એટલે એનું બોડી ધીમે ધીમે આલ્કલાઇન થઈ જાય. એટલે આપણું બોડી પાણી માગે જ નહીં, આપણને તરસ લાગે જ નહીં. અને એમાંય સવારનો એનીમાં સરખો થઈ ગયો એટલે 6 કલાક તો તમે પછી રમતા રમતા કરી શકો. મારું નામ રમાબેન છે. આ સિસ્ટમ ચાલુ કરી 8 દિવસ ચાલુ રાખી પણ શરીરે ફોડકા ઉપડા છે તો શું કરવું પડે? તો કાંઈ નહીં બેન, છે ને તમારું બોડી ડિટોક્સ થાય છે ને એટલે ઘણાને ઉમળા થાય, ઘણાને આમ ખંજવાળ આવે, ઘણાને ફોડકા ઉપડે, ઘણાને ઉલટી થાય, ઘણાને ઝાડા થાય, બધાને અલગ અલગ, કોઈને એક સરખું નથી થતું. અને એવું નથી કે બધાને થાય જ, ઘણાને નથી પણ થતું. બોડી ડિટોક્સ થઈ જાય છે, કોઈ ઘણાને ખબર નથી પડતી અને ઘણાને આવા સિમ્ટમ્સ આવે છે. એટલે ચિંતા ન કરતા, તમારી બોડી ડિટોક્સ થાય છે અને થઈ શકે એટલા નિર્જળા કરજો લાંબા, 6 કલાક 8 કલાક, કારણ કે તમારું બોડી કચરો કાઢે છે ને, એટલે કહું છું તમે જેટલા નિર્જળા કરી શકો ને એટલા કરજો, ન કરી શકો ત્યારે ગ્રીન જ્યુસ લઈ લેજો. અને રાત્રે જો તમે રો ફૂડ ઉપર રહી શકો તો વધારે સારું, કારણ કે તમારું બોડી ડિટોક્સ થાય છે ને, એટલે શક્ય હોય તો રાત્રે તમે રો ફૂડ ઉપર રહેજો. અને ન રહી શકો તો તમે હળવું હળવું ખાઈ લેજો અને જરૂર લાગે તો દવાનો સહારો પણ લેવાનો, દવાની કોઈ મનાઈ નથી. પછી જલ્પાબેન કહે છે કે ગ્રીન જ્યુસમાં શું શું નાખો છો? તો હું તો છે ને એક પાલક તો હોય જ છે, પાલક વગર ગ્રીન જ્યુસ નથી કરતી. પાલક ન હોય ને તે દિવસે હું દાડમનો જ્યુસ લઈ લઉં છું. બાકી પાલક છે, ક્યારેક તો એકલી પાલક જ હોય, ધાણા ભાજી ન હોય ને લીમડો ન હોય. અને સરગવો તો છો કે મેં વાવ્યો છે એટલે એ મને યાદ આવે તો લેવા જાઉં, બાકી ખાલી પાલક એ નાખીને હું ગ્રીન જ્યુસ કરી લઉં. અને બાકી તમારી પાસે પાંદડા હોય તો બધા નાખો, મીઠો લીમડો છે, ફુદીનો છે, ધાણા ભાજી છે, જે પાંદડા મળે એ બધા નાખી અને તમે ગ્રીન જ્યુસ બનાવી શકો. બાકી કાંઈ ન હોય તો ખાલી એકલી પાલક, ક્યારેક બીજા પાંદડા ન મેળવ્યા હોય તો ખાલી પાલકથી એ પણ કામ ચલાવી લેવાનું, પણ ગ્રીન જ્યુસ લઈ લેવાનું છે. પછી પ્રીતિબેન ઓળેદરા કહે છે કે બેન તમે બહુ મસ્ત બોલો છો, તમારો અવાજ બહુ મીઠો લાગે છે, સાંભળવું ગમે એમ થાય કે તમે બોલો ને હું સાંભળા જ રાખું. ઓહો, એવું બધું છે તો તમે છે મારી ઘરે આવી જાઓ એટલે હું આખો દી બોલ્યા કરીશ તમારી સામે, તમને સામે બિહાડી. તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી એક યુઝર આઈડી છે, કે છે કે એનીમા એટલે શું? તો એનીમાની લિંક છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કાલના વિડીયોમાં પણ આપેલી છે અને આજે પણ હું આપી દઈશ એટલે તમે જોઈ લેજો. પછી જામુકિયા જયદીપભાઈ કહે છે કે એનીમાની લિંક મળતી નથી એટલે કહો.
તો છે ને લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે જોઈ લેજો. અને મારી ચેનલ ખોલશો ને એમાં વિડીયોમાં જાજો, એટલે વિડીયોનું આખું લિસ્ટ ખુલશે. એટલે એમાં છે ને એક વિડીયો તમને થંબનેલ ઉપર પોસ્ટર ઉપર જ દેખાશે, એનીમાં પોટ દોરેલો છે, તો તમે એ વિડીયો જઈને જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. શર્મા સોનલબેન કહે છે કે તમારા જેવો જ પ્રોબ્લેમ છે બેન, મારે કંટાળી ગઈ છું. બસ તો આજ સિસ્ટમ ચાલુ કરી દો, ન્યુ ડેટ સિસ્ટમ, એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મારા થઈ ગયા છે તો તમારા પણ થઈ જશે. પછી બેન હું લક્ષ્મી, એનીમાં એક ટાણામાં 3 વખત લઈ શકાય તો મારે હરખું પેટ સાફ થાય. હા, તમે 3 વખત એનીમાં લઈ શકો, ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને, અને છોકરાઓ જે 4 પગે હાલતા હોય એ રીતના. પછી તમે સવારે એ રીતના કરી શકો, પાછો સાંજે, અને જરૂર પડે તો બપોરે પણ એનીમાં કરી શકો, એમાં કાંઈ નુકસાન નથી. કલ્પાબેન કહે છે કે તમારું પહેલાં કેટલું વજન હતું અને અત્યારે કેટલું છે? તો મારું વજન છે ને 75 કિલો થઈ ગયું હતું નેકરી એવી પછી, અને અત્યારે 50-51-52 આસપાસ રહે છે, અને કદાચ 55 થાય તો મારે ચિંતા નથી, કારણ કે મારી હાઇટ ફૂલ છે. બધે અત્યારે જો કે બધા એવું કહે છે કે બહુ પતલી લાગે છે, થોડું વધે, પણ ટૂંકમાં 55 સુધી મને વાંધો નથી, વધે તો. પછી કક્કડ તેજલબેન કહે છે કે ફાસ્ટ 4-6 કલાક પછી ગ્રીન જ્યુસ લેવાનું, પછી કેટલા કલાક પછી ફ્રૂટ ખાઈ શકાય? તો જો ગ્રીન જ્યુસ લીધા પછી તમે 1-1.5 કલાક તો આપણું નીકળી જ જાય. ગ્રીન જ્યુસ લીધા પછી 1-1.5 કલાક તો આપણને ભૂખ લાગવાની જ નથી, કારણ કે આપણે 1.5-2 ગ્લાસ જ્યુસ પી લીધું હોય, એટલે 1-1.5 કલાક પછી તમે ખાઈ શકો, ફ્રૂટ ખાઈ શકો, તમે સલાડ ખાઈ શકો, તમે નાળિયેર પાણી પી શકો, લીંબુ પાણી પી શકો, કાંઈ પણ લઈ શકો આખો દિવસ. પછી મહિડા જયેશ રંજનબેન કહે છે કે જાગુ દીદી, મારે મીશોમાં એનીમાં મગાવ્યો હતો પણ નથી આવ્યો, તો મારે એનીમાં મગાવવો છે તો શું કરું? મારી હેલ્પ કરો ને, તમારો ખૂબ ખૂબ આભાર, મારે મગાવ્યો છે. એ તમે લોકો બધા હેરાન થતા હતા ને એનીમાં માટે, એટલે જ મેં નેત્રીન પપ્પાને કીધું કે તમે આટલું કામ કરશો, કારણ કે એ જો કે બિચારા નેત્રીને રાખવામાં હોય અડધો અડધ, પછી એને એના કામ હોય, એટલે મેં કીધું કે તમે કરશો તો બિચારા કે હા કાંઈ વાંધો નહીં, કોઈનું સારું થતું હોય તો આપણે શું ખાલી કુરિયર કરવાનું છે. જરા એ ટૂંકમાં એમાં એમાં પડ્યા રહીએ છીએ, હવે કુરિયર કરવાના ને ફોન આવતા હોય ને જવાબ દેવાના. તો કાંઈ વાંધો નહીં, મેં છે ને આમાં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, અને એમાં તમે ફોન કરી દેજો એટલે તમારું કુરિયર તમને ઘર સુધી પહોંચી જશે. અને આમે મીશોમાંથી ને એમેઝોનમાંથી ઘણા લોકોએ મંગાવેલા છે ને એ બધાને જાડી નળી એવી છે, એટલે જાડી નળી આપણે યુઝ કરવાની નથી, કારણ કે આપણું એનસ પોઈન્ટ છે એકદમ સેન્સેટિવ છે, એટલે જાડી નળી છે એ કદાચ અંદર ખૂંચી જાય, આપણને બ્લડ નીકળવાની શક્યતા રહે, એટલે એ નળી તો આપણે વાપરવાની જ નથી. પાતળી નળી છે ને એ જ બધા વાપરજો, અને તમારે કોઈને એક્સ્ટ્રા પાતળી નળી જોતી નહીં તો એ પણ મંગાવી લેજો, જેથી કરીને તમારે એક્સ્ટ્રા પછી કુરિયર ચાર્જ તો લાગે જ, કારણ કે અહીંથી ત્યાં મોકલીએ કુરિયરમાં, એટલે એ ચાર્જ તો લાગવાનો જ છે, એટલે તમારે એક્સ્ટ્રા કુરિયર ચાર્જ ન દેવો અને તમારા ખોટા પૈસા ન જાય. એટલા માટે તમારે જો કોઈને ગયણા જોતા હોય અથવા તો કોઈને પાતળી નળી એક્સ્ટ્રા જોતી હોય તો એ તમે એક્સ્ટ્રા વધારાની મંગાવી લેજો. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે ખૂબ જ સરસ વોઇસ નેત્રીબેન, તમારો પરિચય કહો ને ક્યાં ગામના, અને તમારા બધા જ વિડીયો ખૂબ જ ગમે છે, ખૂબ જ વિડીયો ગમ્યા. તો ઇન્દુબેને છે ને આપણો શ્રીનાથજીની ઝાંખીવાળો વિડીયો જોયો છે અને એમાં એણે કોમેન્ટ કરેલી છે, પછી એક બીજા વિડીયોમાં પણ કોમેન્ટ છે એમની. અને બસ બેન મારો પરિચય તો હું છે ને અમે જેતપુર રહીએ છીએ અને સિંગર છું, એટલે તમે જો કે વિડીયો જોઈ લીધો ઝાંખીનો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હોય, બાકી અમે રહીએ છીએ જેતપુર. પછી કૈલાસબેન કહે છે કે મારો 70 કિલો છે તો ઉતરશે? તો હા, કેમ ન ઉતરે, ઉતરે જ ને. મારો 75 કિલો હતો, એમાંથી 30 કિલો મેં ઉતારી નાખ્યો, અને અત્યારે હું 50-51-52 છું, તો તમારો તો 70 જ છે, તમારો તો મારાથી 5 કિલો ઓછો છે, તો ઉતરી જ જાય ને. તમે આ સિસ્ટમ ચાલુ કરો એટલે વજન તો ઉતરે જ છે ને, ઘણા બધાના ઉતરી ગયા છે, આમાં કોમેન્ટ રોજ આવે છે. અને જો કે હું છે ને બીજા કોઈ ડાયટ સિસ્ટમવાળા હોય ને તો એ લોકો શું કરે કે તમારા ફોટા મંગાવે ને, પણ હું છે ને એવું કાંઈ જ કરતી નથી, કોઈના ફોટા કે પછી ફોટા ઇન્સ્ટામાં મૂકે ને પછી આમાં યુટ્યુબમાં મૂકે ને, એટલે ટૂંકમાં હું એમાં જો કે મારે ટાઈમે નથી રહેતો, હું જે કરું છું ને મારું ડેઈલી રૂટીન નેચરલ રૂટીન જે હું છે, અને મેં ખાધું હોય ત્યારે હું કહી દઉં છું કે મેં ખાધું હતું, હવે જો હું તમને એમ કહું કે મેં નથી ખાધું તો તમને ક્યાં ખબર પડવાની છે, પણ નહીં એવું ક્યારેય કરવાનું જ નહીં, ખોટું બોલવાનું નહીં, મેં ખાધું છે તો મારે તમને કહેવાનું કે મેં ખાધું છે.
નહીં ખાધું હોય ત્યારે પણ હું તમને એ જ કહું છું કે મેં નથી ખાધું. આટલા મેં નિર્જળા કર્યા છે તો પણ હું કહું છું જો મેં આટલા નિર્જળા કર્યા છે. અને ક્યારેક મેં 4 કલાક 5 કલાક પછી એ ગ્રીન જ્યુસ લઈ લીધું છે. એ બધું નેચરલ મારું ડેઇલી રૂટીન છે, હું બધું શેર કરું છું તમને. કાંઈ પણ વસ્તુ તમારાથી છુપાવીશ નહીં, કારણ કે તમે લોકો અમારો પરિવાર છો એટલે તમને હું બધું સાચે સાચું જ કહીશ. એટલે મારો વજન ઉતરો છે એટલે જ હું આ વિડીયો શેર કરું છું. અને ઘણા લોકોના પણ ઉતરી ગયા છે, 5-5 દિવસમાં 5 કિલો ઉતર્યા છે, ઘણાના 7 દિવસમાં, ઘણાના 10 દિવસમાં 5 કિલો ઉતરી ગયા છે. એટલે વજન તો ઉતરે જ છે, પણ બોડી ડિટોક્સ થાય ત્યારે અમુક એવા સિમ્ટમ્સ આવે છે, એટલે એનાથી તમે ડરી ન જાતા. અને જરૂર પડે તો દવા પણ લેજો, દવાની તો કાંઈ હું ના પાડતી નથી, જરૂર પડે ત્યારે દવા પણ લઈ લેવાની, પછી પાછા રેગ્યુલર આ સિસ્ટમ ઉપર આવી જવાનું. પછી નૂતનબેન કહે છે કે બેન તમારી સ્ટોરી બહુ સરસ હતી, એવું છે? તો થેન્ક યુ નૂતનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી નિશાબેન પટેલ કહે છે કે સવારે ઉઠ્યા પછી 6 કલાક કાંઈ નહીં લેવાનું. ના, 6 કલાક ઓનલી એર ફાસ્ટિંગ કરવાનું છે. ઉઠ્યા પછી 6 કલાક સુધી મોઢામાં પાણીનું ટીપું નાખવાનું નથી, ચા તો એક બાજુ, પાણી પણ લેવાનું નથી. ભલે તમે 6 કલાક ન કરી શકો તો 2 કલાક 3 કલાક 4 કલાક જેટલા પણ થાય એટલા નિર્જળા કરજો, પછી ગ્રીન જ્યુસ લઈ લેવાનું છે. અને કાલે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે બીટનો હલવોની રેસીપી બતાવજો, પણ કાલે છે ને મને મગજમાંથી જ નીકળી ગયું બીટના હલવા. બીટે જોકે પડ્યું છે ઘરમાં, પણ હું બનાવતા મને મગજમાંથી નીકળી ગયું, એટલે હવે એ છે ને હું આજે બનાવીશ બીટનો હલવો. કારણ કે મારે પણ ખલાસ થઈ ગયો છે, પડ્યો તો એ પૂરો થઈ ગયો છે, એટલે મેં કીધું બનાવી નાખું. એટલે અત્યારમાં જો બીટનો હલવો જ પહેલાં વહેલા બનાવું, પછી ગ્રીન જ્યુસની બધી તૈયારી કરીશ. અને એટલે આજના વિડીયોમાં હું નાખું ને એટલે તમને કાલે મળશે બીટના હલવાની રેસીપી. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો. શેર કરવાનું એટલા માટે કહું છું કે વિડીયો જેમ જેમ શેર થાય ને તો લોકો સુધી આ માહિતી પહોંચે, એટલે લોકોને ફાયદો થાય એટલા માટે. એટલે બને એટલા વિડીયો શેર કરો અને તમે પણ આ સેવામાં સહભાગી થાઓ. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.